ચલો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ વિષય ઇંગ્લિશ અગાઉના આપણે ઇંગ્લિશ પિરિયડમાં ઇંગ્લિશ ગ્રામર લેસન નંબર થ્રી દીશ અને ડેટ વિશે થોડીક સમજૂતી મેળવી હતી હવે આજે આપણે આ પિરિયડમાં ઇંગ્લિશ ગ્રામર લેસન નંબર થ્રીની એક્ટિવિટી લખીશું ચાલો તમે તમારી સ્વાપોથી ગ્રામરની સ્વાપોથી લઈને તૈયારથી જાઓ ચાલો ગ્રામર સ્વાપોથી પેજ નંબર ડેટ નો ઉપયોગ કરી વાક્ય લખવાનું છે થોડું પાછું છે યાદ કરી લેશું તો જ્યારે ચિત્ર તમને નજીક દેખાશે એટલે આ બાજુના ચિત્ર હશે એ તમને નજીક દેખાય એટલે અહીંયા આપણે દીશ નો ઉપયોગ કરશું અને આ બાજુના આપણાથી દૂર જતા રહ્યા એટલે આ ચિત્ર બતાવવા માટે આપણે ધેટનો ઉપયોગ કરશું સમજ પડી જે તમને એક્ટિવિટીમાં એક્ઝામ્પલ તરીકે બતાવ્યું છે જો બુક નજીક છે એટલે ધીસ ઇઝ અ બુક અને એક જ બુક છે માટે આર્ટિકલ એનો યુઝ કર્યો ચાલો હવે આ પેન દૂર છે એટલે ધેટ ઇઝ અ પેન એ પણ એક જ છે એટલે આર્ટિકલ એનો ઉપયોગ થયો ચાલો હવે આપણે ચિત્ર જોઈને સેન્ટેન્સ બનાવશું

અને દૂર આપણું ટેબલ દેખાય છે એટલે ધેટ ઇઝ અ ટેબલ ચલો નંબર 5 બસ નજીક છે કાર દૂર છે ધીસ ઇઝ અ બસ ધેટ ઇઝ અ કાર સ્પેલિંગ જોઈને વ્યવસ્થિત લખજો નંબર 6 કાગડો છે ક્રો નજીક છે ઓર ઘોડ દૂર છે ચાલો ધીસ ઇઝ અ ક્રો

નંબર નાઇનમાં ટ્રેન નજીક છે શિપ દૂર છે તો ધીસ ઇઝ અ ટ્રેન ધેટ ઇઝ અ શિપ ચાલો પેજ નંબર વન સેવન સેવન્ટીન સન્ટ નંબર ટેન રિંગ નજીક દેખાય છે આ રિંગ દૂર છે ધીસ ઇઝ અ રિંગ આયરન ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર ટુ નેક્સ્ટ પીરિયડમાં જોઈશું